બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં રવિ સિઝન માટે ખેડૂતો નર્મદાનું સિંચાઈના પાણી માટે જીરું, એરંડા, રાયડા જેવા પાકનું વાવેતર કરે છે. જો કે આજે સવારે રાછેણા માઇનોર 2માં 10 ફૂટનું ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. જો કે ખેડૂતોએ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે જેમ કાગળ તૂટે તેમ કેનાલો તૂટી રહી છે, કેનાલમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાથી કેનાલ તૂટી છે તેવા આક્ષેપો કર્યા હતા. બનાસકાંઠાના સરહદી પંથકમાં શિયાળુ સિઝન ચાલુ થતાં જ સરકાર દ્વારા બનાવવામાં આવેલ નર્મદા નહેર તૂટવાનું ચાલુ થઈ જાય છે. જો કે કેનાલ તૂટતા જ ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. જ્યારે રાછેણા માઇનોર 2માં 10 ફૂટનું ગાબડું પડતા અંદાજિત 6 એકર જમીનમાં તૈયાર કરેલ જીરાનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જો કે ખેડૂતોએ જણાવ્યું હતું કે તાત્કાલિક ધોરણે નર્મદા વિભાગ દ્વારા કેનાલ રિપેરિંગ કરે અને થયેલ નુકસાનની ભરપાઈ કરે તેવી માંગ કરી હતી.